પલસાણા તાલુકાના ચલથાણ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ચલથાણ બેઠક ઉપરથી વિજેતા થયેલ ઉમેદવારોને સન્માન સમારોહનું ચલથાણના કુંભારવાડ ખાતે રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને ચલથાણ મુકામે કુંભાર ફળિયામાં કુંભાર યુવક મંડળ દ્વારા ચલથાણના જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર એવા રમેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત ચલથાણ એકના વિજેતા ઉમેદવાર રાહુલભાઈ આહિર, ચલથાણ બેના વિજેતા ઉમેદવાર વાસુદેવ પાટીલ, ચલથાણ ત્રણના વિજેતા ઉમેદવાર દેવેન્દ્રસિંહ કપેટલિયા, ચલથાણ ચારના વિજેતા ઉમેદવાર નિલેશભાઈ દેસાઈનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ તબક્કે ચલથાણના ભાજપના સુકાની અને પલસાણા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ એવા ગિરીશભાઈ આહીરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને માતાઓ હાજર રહ્યા હતા. લોકો દ્વારા જે રીતે પ્રચંડ બહુમતી વિજય અપાવ્યો હતો તે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોક પ્રતિનિધિ તરીકે લોકહિતમાં ઉત્સાહથી કાર્યો કરવા સંકલ્પ કર્યો હતો. સૌપ્રથમ હું પહેલા મારા ફળિયાના દરેક નાના મોટા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકોએ મને જે પ્રચારમાં સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોનો આભાર. અને આગળ બી મને કંઈ કામ પડે અને આ રીતે જરૂરી હોય તો તમે મને સહયોગ આપજો એવી આશા રાખું છું તમારી પાસે. કાર્યક્રમને આગળ વધારતા આપણા મંચ પર એક ખુરશી ખાલી દેખાય છે. એ આપણા ચલથાણ એકના વિજેતા એવા રાહુલભાઈ આહિર, કે જેમના ફાધર આજ રોજ કોરોના સંક્રમિત થયા છે, જે સંજોગોને આધીન થઈને રાહુલભાઈ આહિર અહીં ઉપસ્થિત નથી. પણ રાહુલભાઈ આહિર ચલથાણ એકના ઉમેદવાર હતા અને ચલથાણ ચારે ચાર સીટ પર સૌથી ભવ્ય વિજય મેળવી છે. તો આ તબક્કે ભલે હાજર નથી પણ આપણે એમને એકવાર તાળીઓથી પિતાશ્રી જલ્દી સ્વસ્થ થાય એવી પણ આ તબક્કે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. હવે સૌથી મહત્વની બાબત કે જ્યારથી ચૂંટણીના પ્રચારનો આરંભ થયો, એટલે કે ચૂંટણીનું એલાન થયું અને ઉમેદવાર નક્કી થયા, ત્યારથી અહીં ઉપસ્થિત ઘણા લોકો એવા છે કે જેમણે પોતાનું બહુ જ સારું યોગદાન આપ્યું છે અને અમે જાતે જોયું છે. તેવા વ્યક્તિને પણ આપણે નામ જોગ યાદ કરવા જરૂરી બને છે. એમાં આપણા હેમંતાજી, હેમંત કાકા આવી જાય છે, આપણા ડેપ્યુટી સરપંચ ભરત કાકા આવી જાય છે, દીપકભાઈ આવી જાય છે, આપણા કાકા લક્ષ્મીનગરના જયમીનભાઈ, સતીશભાઈ અને અમારી સીટ પર સૌથી સારી જેમણે મહેનત કરી છે એવા જયેશભાઈ, ભરતનગરમાંથી આપણા અનિલભાઈ અને બીજા પણ જે કોઈ મારા પરિચિત ન હોય એવા પણ જેમણે યોગદાન નાનું મોટું આપ્યું છે. અને ચલથાણ ત્રણ સીટ પર મહિલાઓનું યોગદાન પણ ખૂબ સારું રહ્યું છે.